નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં જાણીશું પ્રવાસી ભારતીય દિવસ વિશે. પ્રવાસી ભારતીય દિવસ અથવા નોન રેસિડન્ટ ઇન્ડિયન ડેની ઉજવણી દર વર્ષે 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ વિદેશમાં વસતા ભારતીય સમુદાયના ભારત સાથે જોડાણને મજબૂત કરવાનો છે. 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી લગભગ 23 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમની ભારતના મહાન પ્રવાસી તરીકે ગણના થાય છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. આ અંગેની ભલામણ લક્ષ્મીમલ સિંઘવીની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસે પ્રવાસી ભારત દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન વર્ષ 2003માં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2015થી દર 2 વર્ષે ભારતીય પ્રવાસ દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. 13માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ જાણીશું ડોક્ટર હરગોવિંદ ખુરાના વિશે. આજના દિવસે વર્ષ 1922માં ડોક્ટર હરગોવિંદ ખુરાનાનો જન્મ અવિભાજિત ભારતમાં પંજાબના રાયપુરમાં એટલે કે હાલના પાકિસ્તાન પંજાબમાં થયો હતો. તે એક મહાન જીવ વૈજ્ઞાનિક હતા. તેમણે પોતાની અનોખી શોધખોળથી વિશ્વમાં ભારતનું નામ વધાર્યું. આનુવંશિક કોડની ભાષા સમજવા અને પ્રોટીન સંશ્લેષણમાં તેમનું મહત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 1968માં ડોક્ટર હરગોવિંદ ખુરાનાને મેડિસિન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જય હિન્દ, જય ભારત.